हेलो एवरीवन, वंस अगेन वेलकम बैक टू द क्लास ऑफ स्टैंडर्ड सेकंड सब्जेक्ट गुजराती। तो ग्या वीडियो में आपड़े पेज नंबर 55 में अहीं सुधी आपड़े जोयुं हतुं के नीचेना शब्दों वांचो अने लखो। तो आई होप के तमे तमारी टेक्स्टबुक में आ शब्द लख्या हशे। तो आगळना शब्द जोईए, जोई शको छो आ क्यो शब्द छे। पहला तो मूलाक्षर क्यों छे, भावना। तो क्यों शब्द बन्यो, भावना। तो तमारे अहीं लखवानुं छे भावना। तमारे तमारी टेक्स्टबुक में आ शब्द लखवाना छे। त्यार बाद आ क्यों मूलाक्षर छे, शा, पछी र अने पछी दा। तो क्यों शब्द बन्यो, शारदा। तो तमारे अहीं लखवानुं शारदा। त्यार बाद आ क्यो मूळाक्षर छे, पा पछी य अने ल। तो क्यो शब्द बने, पा य ल। तो तमारे अहीं लखवानुं पा य ल। त्यार पछीनो क्यो मूळाक्षर छे, म म पछी ता। तो क्यो शब्द बन्यो, म म ता। तो तमारे अहीं लखवानुं म म ता, ममता। त्यार बाद प पछी गा अने र। तो क्यो शब्द बन्यो, प गा र। तो पेलो शब्द भावना, शारदा, पायल, ममता, पगार। तो तमारे आ शब्द अहीं लखवाना छे, अहीं तमे जोई शको छो आ बॉक्स मां। त्यार बाद आगळना शब्द जोईए। तो आ क्यो मूळाक्षर छे, आ पछी का अने श। तो क्यो शब्द बन्यो, आ का श। तो तमारे अहीं नीचेनी लाइन मां लखवानुं आ का श। त्यार बाद आ क्यो मूळाक्षर छे, फ छे, ફ ને એક માત્રા, તો ફા। ફરીથી ફ છે તો ફા ફ, અને પછી ડા છે તો ફા ફ ડા। તો તમારે અહીંયા લખવાનું ફા ફ ડા। ત્યારબાદ કયો મૂળાક્ષર છે, કાગળ। તો તમારે અહીંયા લખવાનું કાગળ, કાગળ। ત્યારબાદ કયો મૂળાક્ષર છે, કા પછી ત અને પછી ર। તો કયો શબ્દ બન્યો, કાતર। તો અહીંયા તમારે તમારી ટેક્સ્ટબુકમાં લખવાનું છે કા પછી ત અને ર, કાતર। ત્યારબાદ કયો મૂળાક્ષર છે, ગા પછી ગ અને ર। તો કયો શબ્દ બન્યો, ગા ગ ર। તો તમારે અહીંયા લખવાનું ગા ગ ર। તો ક્યાં ક્યાં શબ્દ બન્યા, આકાશ, ફાફડા, કાગળ, કાતર અને ગાગર। તો આ શબ્દ તમારે અહીંયા લખવાના છે આ બોક્સમાં। ત્યારબાદ આ રીડ કરવાનું છે કે શું લખેલું છે। તો પહેલાં કયો મૂળાક્ષર છે, જ યા, પછી મા ખ ણ, પછી ખાય। તો કયું વાક્ય બને, જયા માખણ ખાય। તો તે તમારે અહીંયા લખવાનું છે, જયા, ત્યારબાદ મા ખ ણ ખાય। તો જયા માખણ ખાય, આ એક પ્રકારનું સેન્ટેન્સ બની ગયું। ત્યારબાદ માયા, ફરવા જાય। તો માયા ફરવા જાય, તો તે તમારે અહીંયા નીચે લખવાનું છે, માયા, માયા ફરવા જાય। જયા માખણ ખાય, માયા ફરવા જાય, તો તે તમારે અહીંયા તમારી ટેક્સ્ટબુકમાં લખવાનું છે આ વાક્ય। તો તમારે તમારી ટેક્સ્ટબુકમાં અહીંયાથી ભાવના, શારદા, પાયલ, મમતા, પગાર, આકાશ, ફાફડા, કાગળ, કાતર, ગાગર, ત્યારબાદ જયા માખણ ખાય, માયા ફરવા જાય, તો આ તમારે તમારી ટેક્સ્ટબુકમાં જ લખવાનું છે। તો આ તમારું આજનું હોમવર્ક છે, ઓકે, થેન્ક યુ।